हजु 4 दिवस राज्यना ખેડૂતો પર રહેશે સંકટ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વધુ ખતરો છે. માવઠું તોડી શકે છે માર્ચનો પણ રેકોર્ડ. 5 મે સુધી આફત ઓસરવાના કોઈ પણ એંધાણ નથી. 16 જિલ્લાના ખેડૂતો પર લટકતું જોખમ છે. બીજી મે આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા કચ્છમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થઈ શકે છે. હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. માવઠાએ તો ખેડૂતોના ખેતર અને ઉનાળુ પાકની પથારી ફેરવી નાખી. હવે સરકાર તેના પર વળતર રૂપે મલમ ક્યારે લગાવશે? કચ્છ, રાજકોટ, નર્મદા કોઈ એવો જિલ્લો બાકી નથી જ્યાં વરસાદે વિનાશ ન વેર્યો હોય. કેટલાય એવા ખેડૂતો છે જેમને 50-60% પાક નુકસાની થઈ છે. આવામાં તાતને બેઠો કરવા અન્નદાતા સરકારી સહાયની વાટ જોઈને બેઠો છે. મીઠો બાજરો થયો કડવો, માવઠાએ ફેરવી પથારી, પાકનો વળી ગયો સોથ. પાકમાં 60% બરબાદી. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના દ્રશ્યો છે. ઉભા અને લહેરાતા પાકને આ રીતે જમીદોસ્ત થતો જોઈ ખેડૂત પણ કુદરતને કોસી રહ્યો છે. સતત કમોસમી વરસાદે તાતનું ટેન્શન વધાર્યું. સતત કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપલેટા પંથકમાં આ વર્ષે મગ, અડદ, તલ, જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકનું વાવેતર કરાયું હતું. પાક તૈયાર થયો, લણવાનો સમય પણ આવ્યો અને ત્યારે જ કમોસમી વરસાદ પણ ટપકી પડ્યો, જેણે આ હાલ કર્યા છે. બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ ચઢાવી અને 1 વીઘા દીઠ 7,000 નો ખર્ચો અને સામે 60% નુકસાની. ચાલુ વરસાદ અને હજી પણ આગાહી છે છેલ્લા 4-5 દિવસની, તો હજી શું થશે અને પાક અમારો ઘરે જશે કે નહીં જશે એવી ચિંતા સેવાઈ રહી છે. તો સરકાર શ્રી પણ ઉઠી છે ને ભગવાન પણ ઉઠ્યો છે, તો તાત્કાલિક જો સરકારને ભાન આવે અને ખેડૂતને વહાર આવે એવી અમારે થોડીક માગણી છે કે થોડોક સહાય રૂપે અમને કોઈ આપે તો અમે ચોમાસું સિઝન લઈ શકીએ. પાકનો તો સોથ વળી ગયો એટલે કે માણસને ખાવા પૂરતો પણ ન રહ્યો. એવામાં આ વેરી વરસાદે તો પશુઓ માટે પણ કઈ ન છોડ્યું, ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું છે. આમ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. આ માવઠાને હિસાબે તલ, મગ, બાજરી અને શેરડી જેવા બધા જ ઉનાળુ પાકોને ખૂબ જ નુકસાની છે. બધા પાકો ઢળી ગયા છે અને ફ્લાવરિંગનો સમય હતો જેથી ફ્લાવરિંગ બંધાઈ શક્યું નથી. અને પશુની વાત કરી તો ઢોરના ચારાને પણ ઢળી ગયો અને તમામ નષ્ટ થઈ ગયો છે. આવડી મોટી નુકસાની બાદ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. પણ કેટલાક ખેડૂતોનો આરોપ છે કે તંત્ર સર્વેની વાત કરે છે પણ સર્વે કરવા કોઈ જ નથી આવતું. જો સર્વે થાય અને વળતર મળે તો ખેડૂતો બેઠા થઈ શકે. બાકી વાતોથી પેટ ન ભરાય, ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવાય તો અન્નદાતા ચોમાસું પાકનું વાવેતર કરી શકે. આજે કોઈ જાતની સર્વે કરવાની કામગીરી હાલતી જ નથી. ક્યાંય એક પણ ગામની અંદર કોઈ ખેતીવાડીનો અધિકારી આ બાબતે સર્વે કરવા આવેલ નથી, ત્યારે અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને આ નુકસાનનું વળતર આપવું જોઈએ. કચ્છની મીઠી કેસર લાગશે ખાટી. માવઠાના માર બાદ ખેડૂતોને કેવી રીતે મળશે સારા ભાવ? કચ્છની કેસરનું નામ લઈએ એટલે મોંમાં પાણી આવી જાય. સુકારણ પ્રદેશ કચ્છ જિલ્લાના માંડવી, ભુજ, નખત્રાણા, અંજારમાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે. ભુજ અને માંડવીમાં તો કમોસમી વરસાદના કારણે 4,500 હેક્ટરમાં મોટી નુકસાની છે. જોકે આ વખતે માર્ચ અને એપ્રિલમાં જે રીતે માવઠાનો માર રહ્યો તેણે આંબાવાડીઓમાં ઝૂલતી કેરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. કેટલી કેરી તો પહેલા જ ખરી પડી, જે બચી તેને ખેડૂતો કમોસમી વરસાદથી બચાવવા કંઈક આ રીતે પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં આંબામાં ફંગસ આવી ગયું છે, કેરીના ફૂલમાં પણ નુકસાની છે. આ ફંગસ દૂર કરવા માટે પ્રાકૃતિક રીતનો ઉપયોગ કરી રહ્યા છે. છાશ, તાંબા સાથે છંટકાવ કરી અને ફળને બચાવવાના પ્રયાસ કર્યા છે, પરંતુ જોઈએ તેવો ફાયદો તે લોકોને નથી મળી રહ્યો. કે ભાઈ, ખેડૂતને 10-15 હજાર રૂપિયા પણ એકરના નહીં મળે અને ઘણી જગ્યાએ એવી છે કે 5 લાખ રૂપિયા બી એકરના મળશે, એટલે વધઘટ જ્યાં જે નુકસાન છે એને નુકસાનની ભરપાઈ થાય.